ટ્રાફિકના નવા નિયમોનું લોકો દ્વારા પાલન થાય તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા લોકો પાસેથી ભારે દંડ પણ વસૂલી રહેવામાં આવી રહ્યા છે. હાલ તો આપણે જણાવી દઈએ કે IIM અમદાવાદ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો. લોકો ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરે તે માટે IIM દ્વારા નોટિસ જારી કરવામાં આવી, જેમાં હેલ્મેટ વગરના લોકોને સંસ્થામાં પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. મહત્વનું છે કે આ નિયમ સમાન ધોરણે લાગુ કરવામાં આવ્યો છે, જેમાં IIMના અધિકારી હોય કે પછી મુલાકાત, કોઈને પણ હેલ્મેટ વગર સંસ્થામાં પ્રવેશ આપવામાં નથી આવ્યો. આ નિર્ણયને IIMમાં આવતા લોકો દ્વારા પણ આવકારી લેવામાં આવ્યો છે. સારું છે, હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે. હેલ્મેટ વગર હકીકતમાં તો ના જ નીકળે, એ આપણા માટે જ છે. હેલ્મેટ પહેરવું એ જરૂરી છે. IIMએ આ જે ઇનિશિયેટિવ લીધું છે એને કઈ રીતે જુઓ છો, અને કેવો મેસેજ સમાજમાં જશે, શહેરમાં જશે? સારું રહે છે આમ ટૂંકમાં, બધી રીતના હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે. શિક્ષણ સંસ્થાનોમાં આમ તો શિક્ષણના જ પાઠ બનાવવામાં આવતા હોય છે, પરંતુ હવે ટ્રાફિકના નવા નિયમોના પણ પાઠ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. IIM ખાતે આવતા જતા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને તેઓ પોતાની જાનની રક્ષા કરે તે માટે IIMનો જ પ્રવેશ દ્વાર છે ત્યાં જ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની સૂચના આપતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. IIMના જેટલા પણ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલા છે. એમાં લખવામાં આવ્યું છે કે IIM અમદાવાદ પરિસરમાં આવતા ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં, અને આ નિયમોનું ચુસ્તપણે પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. અહીં જે સુરક્ષા ગાર્ડ ઊભા હોય છે તેઓ હેલ્મેટ વગર આવતી કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ કરવા દેતી નથી, ચાહે તે IIMનો સ્ટાફ હોય, સ્ટુડન્ટ હોય કે બહારથી આવતી વ્યક્તિ હોય. IIMમાં અંદાજે 1000 જેટલા લોકો છે કે જેમાં વહીવટી સ્ટાફ અને જે સિક્યુરિટી સ્ટાફ છે તથા જે સ્ટુડન્ટ છે તે સહિતના 1000 લોકોનો સ્ટાફ છે, અને આ ઉપરાંત દરરોજ 300-400 લોકો અહીં અવર જવર કરતા હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો આ રીતે એક હેલ્મેટ વિના લોકો, જે બે વ્યક્તિઓ આવેલી છે તેઓને અંદર જવા દેવામાં નથી આવી રહ્યા. આ જ રીતે ટ્રાફિકના નિયમોનું જો ચુસ્ત પાલન પણ કરવામાં આવશે તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકો જાતે પોતાને જાનની રક્ષા માટે હેલ્મેટ પહેરવાનું પણ શરૂ કરશે અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન શરૂ કરશે. IIMની સાથે જ અમદાવાદના અન્ય કેટલાક શૈક્ષણિક સંકુલોમાં પણ આ જ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. એટલે કે માત્ર ટ્રાફિક પોલીસ કે વાહન વ્યવહાર વિભાગ જ નહીં, પરંતુ હવે શૈક્ષણિક સંસ્થાઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આગળ આવી છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.